કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આ છે ત્રિકોણમિતિમાં કોટિકોણના સૂત્રો છે એની પર આધારિત એક્ઝામ્પલ આપણે લેવા છે. તો અહીંયા છ સૂત્રો તમારી સામે બોર્ડ ઉપર લખ્યા છે, અમે એનું રિવિઝન પહેલા કરીએ અને ત્યાર પછી એની એક્ઝામ્પલની આપણે વાત કરીએ. સાઈન 90 માઇનસ એ કોસ એ, કોસ 90 માઇનસ એ સાઈન એ અંશ. કોસ એ હોય તો સેક થાય, સેક હોય તો કોસેક થાય, ટેન હોય તો કોટ થાય, ને કોટ હોય તો ટેન થાય. 90 માઇનસ એ ની સામે એ અંશ આપણે લખવાના છે. તો એના બે એક્ઝામ્પલ જોઈએ. પહેલા જોડિયા રાખો સાઈન કોસ ની, કોસ એક સેક ની અને ટેન કોટ ની, એટલે તમને મગજમાં સેટ થઈ જાય, યાદ રહી જાય. પછી આપણે એના એક્ઝામ્પલ ની વાત કરીએ. તો સાઈન 15 અંશ ને ફેરવવા છે બાળકો, તો શું કરશું? સાઈન 15 અંશ એટલે સાઈન 90 ઓછા 75, કેટલા થાય? સાઈન 90 ઓછા 75, બરાબર. તો એની અંદર આપણે જે સંદર્ભમાં કહેવા માંગીએ છીએ તે છે કે સાઈન 90 ઓછા 75, એ 90 ઓછા 75 છે એ કોસ 75 થઈ જાય. કેટલા થઈ જાય? કોસ 75, એટલે કે 15 નો કોટિકોણ કેટલો? 75. ટેન 15, ટેન 15, ટેન 15, ટેન 12 એવા આવશે. હવે આપણે ટેન 12 હોય તો, માની લો 15 કયા સાઈડ ના આવે છે, ટેન 12 હોય તો, તો કે ટેન 12 હોય તો ટેન 90 માંથી 78 બાદ કરવાના, ત્યારે જ 12 આવે. જો આપણે માર્ક પરથી તમને 78 બાદ કર્યા તો ટેન 90 ઓછા 78 એટલે કોટ 78 થાય. ટેન નો કોટ કોટિકોણ છે, યાદ રાખજો બાળકો. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ છે, ત્યાં કિંમત શોધો તમને પૂછે. તો સાઈન 20 અને કોસ 70 ની વચ્ચે માઇનસ ની નિશાની આપી છે આપણે. સાઈન 20 ઓછા કોસ 70, સાઈન 20, સાઈન 90 ઓછા 70, સાઈન 90 ઓછા 70. તો બાળકો પહેલા ખાસ તો આનો ફેરફાર કેમ કરવો તે આપણે જોઈએ. 20 એટલે કેટલા બાદ કરશો? 70. 20 હોય તો 70 બાદ કરે, 70 ને રહેવા દેવા. એક કોટિકોણ ફેરવો તો બીજાને ફેરવવાનો નથી. 20 નો આપણે 70 કરીએ છીએ, sin 90 ઓછા 70 cos 70. હવે sin નો sin 90 ઓછા એટલે cos, એટલે 70 નો ગુણો લગાવી દેવાનો. આપણે શું નિયમ બનાવ્યો? પાછળ પાછળ જે પૂંછડી છે એ લગાડી દેવાની. શું કરવાનું? પાછલી પૂંછડી લાગી જાય, બરોબર. એમ આની પૂંછડી હું છે, શું છે મારું? 70. તો sin 90 ઓછા 70 એટલે sin નો cos કરી નાખવાનો અને ગુણો લગાડી દેવાનો, એટલે 70. cos 70 આવ્યા હતા, cos 70 આવ્યા, આવ્યા 70 બે ઉડી, cos 70 cos 70 ઉડી ગયા, વત્તા ઓછા છે, માટે જવાબ 0 થાય. આથી શું કરો? ચોથો દાખલો છે tan 22, tan 65, tan 68 અને tan 25. 22 સાથે કોને લેવાય? 68 ને, અને 65 સાથે 25 ને. 22 સાથે 68, 65 સાથે 25. 22 અને 68 બાજુ બાજુમાં મૂક્યા અને 65 અને 25 બાજુ બાજુમાં મૂક્યા. તો 22 નો કોટિકોણ કેટલો? 68 અને 25 નો 65, એટલે 65 ની બે જોડાવી ગઈ, 68 ની બે જોડાવી ગઈ વિદ્યાર્થી મિત્રો, એટલે tan નું cot થયું, ખૂણો લગાડી દેવાનો 68, tan 68 ના tan 68 આમ્યા, 65 ના 65 આમ્યા, 25 વાળો કોટિકોણ થયો એટલે 65 આવે. ચાલો, cot 68 અને tan 68 એકબીજાના વ્યસ્ત છે, બરોબર. કોણ કોનો વ્યસ્ત છે હું તમને ફરીથી આ બાજુ લખી દઉં. ચાલો, sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec અને tan નો વ્યસ્ત cot. આ વ્યસ્ત છે, sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec અને tan નો cot. તો વ્યસ્ત બાળકો મોઢે એકવાર કરી નાખજો, બરોબર. ચાલો ફરી આપણે એના દાખલા ઉપર આવી જાય. tan 68 ને cot 68, tan 65 ને cot 65, 1 1 1. હવે sec 21 અને cosec 69, sec 21 નું sec 21 રહેવા દીધું આપણે અને cosec 69 છે ત્યાં cosec 90 ઓછા 21, કે 69 નો કોટિકોણ અહીં હાજર જ હોય, પાડોશી બાજુમાં હોય, આપણને ખબર હોવી જોઈએ. તે માનો પાડોશી અહીંયા છે. 69 ના 21 અંશ કરો, cosec નો sec થઈ ગયો. ચાલો, cosec હોય તો sec થઈ ખૂણો લગાવી દેવાનો, sec 21, sec 21, sec 21 ઉડી ગયા. અને કોઈ પણ ભાગાકાર ઉડે, ગુણાકાર ભાગાકાર, તો જવાબ હંમેશા ગણિતમાં 1 આવે. આ બેઝિક મેથ્સ છે,
બેઝિક વસ્તુ ઉપર ભાર દેવાનો છે. પહેલા સૂત્ર કરી નાખવાના, પછી એક્ઝામ્પલ ઉપર લખવાના, ઉતારી સમજવાના, વાંચવાના, અને પછી આપણે એનું પુનરાવર્તન કરવાનું છે. તો મગજમાં ઉતરી જશે. બરોબર, ગણિત જેવો વિષય છે, એને સરળ તો ગણાવો જ પડશે, અને એની માટે દરેક પ્રયત્ન કરે, ટીચર પ્રયત્ન કરે, અને સાથે સ્ટુડન્ટે પણ પ્રયત્ન કરવો પડશે. બરોબર, તાલી બે હાથે વાગે એમ સફળતા મળશે ત્યારે ટીચર અને સ્ટુડન્ટની ભેગી એફર્ટ એટલે કે બેનો પ્રયત્ન ભેગો હશે ત્યારે જ ને ત્યારે જ માત્ર સફળતા મળે, નહીતર સફળતા ન મળે. બરોબર, સફળતાની બાજુ મૂકવી પડશે. આશાવાદી બનો પણ મહેનત પણ બાળકો એટલી કરવી પડશે. સરસ છે, ફરી મળીએ નવા એક્ઝામ્પલ સાથે, નવા દાખલાઓ છે એની નવી